તો રેસીપી શરૂ કરતાં પહેલાં આજે આપણે દહીંનું એક મિશ્રણ તૈયાર કરી લઈએ. આ મેં લગભગ 1.5 વાડકી જેટલું દહીં લીધું છે. દહીં બહુ ખાટું બી નથી ને બહુ મોરું પણ નથી. તો આ દહીંમાં આપણે એડ કરીશું 1/4 ચમચી જેટલું મરચું. બધા જ મસાલા તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. સાથે જ આપણે એડ કરીશું 1 ચમચી જેટલું ધાણાજીરું. એમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો. તો આ બધા મસાલા નાખ્યા પછી આપણે ઉપરથી થોડા ધાણા પણ અત્યારે જ એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરી અને એક દહીંનું મિશ્રણ રેડી કરીશું. તો આ મિશ્રણ રેડી કરીને એક બાજુ આપણે મૂકી દેવાનું છે અને ચાલો આપણે રેસીપીને આગળ વધારીએ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ અને આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું ભીંડા, ટામેટાં અને ડુંગળીનું શાક. આ શાક દરેકના ઘરમાં બનતું હશે, પણ રીત જુદી જુદી હોય તો મારા ઘરની રીત તમે જુઓ. તો સૌપ્રથમ આપણે ભીંડાને આ રીતે ઊભા કટ કરી દઈશું અને નાના નાના પીસીસમાં કટ કરીશું. ઊભા કટ કરવાનો તાત્પર્ય એ જ છે કે અંદર કંઈક સળેલું કેવું હોય તો આપણે એને જોઈને કાઢી શકીએ. અને ટામેટાં અને ડુંગળીને આપણે ક્યુબ્સમાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ટામેટાં, ડુંગળી, ભીંડા બધું સરસ કપાઈ ગયું છે. તો 500 ગ્રામ ભીંડા સામે મેં 3 મોટી ડુંગળી અને 3 મોટા ટામેટાં લીધા હતા. આ રીતે આપણે કટ કરીશું. 3 મરચાં લીધા છે, એને પણ ઝીણા આપણે કટ કરીને રેડી રાખીશું. તો ચાલો હવે વઘાર સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે એક મોટું કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે લગભગ 5-8 ચમચી જેટલું તેલ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ શાકમાં તેલ થોડું આગળ પડતું જોઈશે. તો તેલને હવે આપણે ગરમ થવા દઈશું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું. એમાં આપણે એડ કરીશું અજમો. ભીંડાના શાકમાં અજમાનો જ વઘાર હોય, કારણ કે ભીંડા ગેસ કરતા હોય છે. તો અજમાની સ્મેલ આવે ફ્રાય થવાની, એટલે આપણે થોડી હિંગ એડ કરીશું. તો હિંગ એડ કર્યા પછી એમાં આપણે એડ કરીશું ઝીણા સમારેલા લીલા મરચાં. મરચાંને પણ આપણે ફ્રાય થવા દઈશું. કાચું સેજ પણ લાગુ ના જોઈએ, એ રીતે આપણે એને ફ્રાય કરવાના છે. તો મરચાં ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એડ કરીશું ક્યુબ્સમાં કટ કરેલી ડુંગળી. તો ડુંગળીને આપણે એડ કર્યા પછી એને આપણે ફ્રાય થવા દઈશું. તો ડુંગળીને આપણે 5-7 મિનિટ માટે આ રીતે શેકીશું, થોડું મીઠું નાખીને, એટલે ટ્રાન્સપરન્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે એડ કરીશું એમાં ક્યુબ્સમાં કટ કરેલા ટામેટાં. ફ્રેન્ડ્સ, પંજાબી શાક બનાવો એમાં ટામેટાં, ડુંગળી, લસણ, આદુ, લીલા મરચાં તો હોય જ. તો ટામેટાં અને ડુંગળીને પણ આપણે સરસ ફ્રાય કરી દઈશું. થોડું મીઠું આમાં એડ કરી દઈએ એટલે ટામેટાં સરસ જલ્દી જલ્દી ગલી જાય. તો 1/2 ચમચી જેટલું આપણે મીઠું આમાં એડ કરી દઈએ અને બરાબર એને મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે આપણે એને હલાઈ હલાઈ કરી અને સરસ એને સાંતળી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટામેટાં અને ડુંગળી ફ્રાય થઈ ગયા છે. હજી આપણે 5-7 મિનિટ વધારે ફ્રાય કરીશું. તો એ પહેલાં આપણે એડ કરી દઈએ હળદર, અને હળદર એડ કર્યા પછી થોડું લાલ મરચું નાખીએ અને ફરી પાછું બધું સરસ મિક્સ કરી દઈએ, જેથી મરચું, હળદર બધું સરસ સાથે શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો ટામેટાં અને ડુંગળી એક રસ થઈ ગયો છે. તો હવે આપણે એમાં એડ કરીશું કાપેલા ભીંડા. હા, બધા જ ભીંડા એક સાથે જ એડ કરી દઈશું અને બધું સરસ ઉપર નીચે કરીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમારે થોડું તેલ વધારે આમાં એડ કરવું હોય તો કરી શકો છો. હું થોડું ઇકોનોમિકલી તેલ વાપરું છું બીકોઝ ઓફ હેલ્થ ઇશ્યૂઝ. હવે આપણે થોડું મીઠું એડ કરીશું અને બધું સરસ ઉપર નીચે મિક્સ કરી અને આપણે એને એક કથરોટ કે કોઈ ઢાંકણાથી ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે, ચાલો આપણે ખોલીને જોઈએ. તો તમે જોઈ શકો છો ભીંડાનો કલર જોઈએ એવો ચેન્જ નથી થયો, હજી કાચા હોય એવું જ લાગે છે. તો આપણે એને પાછું 10-1 મિનિટ માટે ફરીથી ચડાવવા મૂકી દઈશું. પણ એ પહેલાં આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈએ, જેથી તે
ફટાફટ ચડી જાય. તો પાછું બધું મિક્સ કરીશું અને ફરી પાછું એને 5-1 મિનિટ માટે ઢાંકી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણું ખોલીને જોઈ રહ્યા છીએ કે ભીંડાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે, જે ખુશ્બુ આવે છે એ પણ ખૂબ સરસ આવે છે, એનો મતલબ કે શાક આપણું સરસ ચડી ગયું છે. તો આ ટાઈમે આપણે એડ કરીશું જે સ્ટાર્ટિંગમાં આપણે દહીં રેડી કર્યું હતું, બધા મસાલા નાખીને એ દહીં આમાં એડ કરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું ઉપર નીચે, બધું હલાઈ હલાઈને, અને શાક આપણું રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે કોઈ દિવસ દહીં ભીંડીનું શાક બનાવો છો કે નહીં? આ શાક લિક્વિડ પણ તમે રાખી શકો છો અને થોડું ઘટ્ટ કરવું હોય તો એ રીતે પણ તમે ઘટ કરી શકો છો. તો સખિયા, દહીં ભીંડીનું શાક રેડી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને થમ્સઅપ આપજો. આ સિવાય તમે કોઈ આમાં એક્સ્ટ્રા મસાલા નાખતા હોય તે પણ કમેન્ટ બોક્સમાં લખજો, તો અમને પણ નવી રેસીપી આવડે. તો ચાલો આપણે એને સર્વ કરીએ. ગરમ ગરમ દહીં ભીંડીનું શાક રેડી છે. આજે મેં આની સાથે પરાઠા બનાવ્યા છે. તમે બપોરે બનાવો તો રોટલી સાથે પણ આને સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, ગયા અઠવાડિયે મેં ઘઉંના દાળિયાના ખમણ મૂક્યા હતા, એ તમે જોયા કે નહીં? ના જોયા હોય તો રેસીપી ચોક્કસથી જોજો અને એકવાર ટ્રાય કરજો. ખમણ પણ ખૂબ જ સરસ બન્યા હતા, ખૂબ જ ફ્લફી, બહુ જ સરસ ફૂલ્યા હતા. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.